नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे 11 साइंस में प्रकरण नंबर 4 के जेनी अंदर कई तरह आपणे जुदा जुदा आण्विक कक्षक चित्र जोई गया। हाइड्रोजन थी मानी ने नाइट्रोजन सुधी नो आण्विक कक्षक चित्र जोयो। त्यार पछी आपणे O2 वायु माटे, F2 वायु माटे अने नियोन माटे पण आण्विक कक्षक चित्र जोई गया। अने एना आधारे स्वाध्याय नी अंदर आपणे 4.36 नंबर नो प्रश्न अने 4.40 નંબરનો પ્રશ્ન જોઈ ગયા છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે। ત્યાર પછી આજે આપણે શીખવાના છેલ્લો ટોપિક છે હાઇડ્રોજન બંધ અને હાઇડ્રોજન બંધના પ્રકાર। આ હાઇડ્રોજન બંધની વાત કરતા પહેલા, કારણ કે આ હાઇડ્રોજન બંધમાં ક્યાંક આકર્ષણ બળ આવે છે, તો આપણે એક બીજા આકર્ષણ બળની થોડીક વાત કરવી છે, જે છે આંતર આણ્વીય આકર્ષણ બળ। અને આ જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે ને, એને બીજા શબ્દોમાં વાંડરવાલ્સ આકર્ષણ બળ કહેવાય। અને આ જે વાંડરવાલ્સ આકર્ષણ બળ, એટલે અણુ વચ્ચે પ્રવર્તું નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ, એટલે એ સાર્વત્રિક છે, એ બધા જ અણુમાં ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે। એટલે સાર્વત્રિક છે મતલબ આપણા બે આંગળીઓ છે, અને તમે આમ પકડી રાખો ટટ્ટર, તો એ થોડી થોડી આપણા તરફ ખસે છે, તો એ પણ એક પ્રકારનું વાંડરવાલ્સ આકર્ષણ બળ છે। તો આ આકર્ષણ બળ કેવું છે, એ સાર્વત્રિક છે, એટલે બીજા અણુ વડે રાસાયણિક બંધથી રંગાઈ ગયું છે, એટલે આપણે એને જોઈ શકતા નથી, રાઈટ। અને 4.5 એંગસ્ટ્રમ અંતર એટલે બહુ નજીવું છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। તો આ આકર્ષણ બળ એટલે શું, કે દાખલા તરીકે અમારું પરમાણુ કેન્દ્ર છે, એની ફરતે આ ઇલેક્ટ્રોન છે, બરાબર। હવે અહીંયા પણ એક બીજું પરમાણુ ગુરું છું, આ એનું કેન્દ્ર છે, આ એનું કેન્દ્ર છે, બરાબર, અને આ એનું ઇલેક્ટ્રોન છે, આ એ કહીને ઈ બી કહીએ, તો એક પરમાણુ કેન્દ્રનો જ્યાં ઇલેક્ટ્રોન છે, આ આના કેન્દ્ર તરફ આકર્ષિત થાય છે, કોના તરફ થઈ આકર્ષિત થયેલો, એના કેન્દ્ર તરફ। પહેલા નંબરના જે પદાર્થ છે, પહેલા નંબરનું પરમાણુ છે, એ પરમાણુનો ઇલેક્ટ્રોન આના કેન્દ્ર તરફ ખેંચાય, અને જે આકર્ષણ બળ લાગે, અને એના કારણે એનો આકાર આવો બન્યો છે, જેના પર તમે આકર્ષણ બળ કહીશું વાંડરવાલ્સ આકર્ષણ બળ। અને એવી રીતે આ જે છે, આ પરમાણુનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, રાઈટ, તો આ ઇલેક્ટ્રોન છે આના કેન્દ્રને પોતાની તરફ ખેંચે, એટલે આ ટાઈપનું એનું પણ આનું પણ આકાર આવો થઈ જાય, અને આ બે અણુ વચ્ચે જે પ્રવર્તતું આકર્ષણ બળ છે, એને આપણે શું કહીશું, વાંડરવાલ્સ આકર્ષણ બળ। આ એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે, કારણ કે આપણે જે હાઇડ્રોજન બંધ શીખવાના છે, એમાં આકર્ષણ બળ શબ્દ આવે છે, એટલે આપણે આ વાંડરવાલ્સ આકર્ષણ બળની થોડીક ચર્ચા જરૂરી છે, કે અણુ વચ્ચે જે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તે છે, એકનો ઇલેક્ટ્રોન બીજાના કેન્દ્રને ખેંચે, અને જે આકર્ષણ બળથી બંધ રચાય, એને વાંડરવાલ્સ આકર્ષણ બળ કહેવાય। અને આ જે વાંડરવાલ્સ આકર્ષણ બળ છે, એ તમે જો કોઈ પર આધારિત છે, નંબર એક તો અણુના આકાર ઉપર આધારિત છે, જોજો અણુના આકાર ઉપર આધારિત છે, નંબર ટુ એની ઇલેક્ટ્રોનની સંખ્યા, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે, નંબર થ્રી એની સંપર્ક સપાટી, એટલે બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ, ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ કેટલું વધારે, જેટલું ક્ષેત્રફળ વધારે એટલું આકર્ષણ બળ વધુ, અને જેટલું આકર્ષણ બળ વધુ એટલું પદાર્થ ઘન બનતું જાય। અને નંબર ફોર છે આંતરઆણ્વીય અંતર, આંતરઆણ્વીય અંતર જેટલું અંતર વધારે, આંતરઆણ્વીય અંતર જેટલું અંતર વધારે એટલું વાંડરવાલ્સ આકર્ષણ બળ વધુ પ્રબળ જોવા મળે। અને આના કારણે તમે આનું કારણ આપી શકો, ફોસ્ફરસ છે એ શા માટે ઘન પદાર્થ છે, રાઈટ, આના પરથી તમે કારણ આપ્યા, ફોસ્ફરસ ઘન પદાર્થ છે, અને નાઇટ્રોજન છે એ મારો વાયુ સ્વરૂપ છે, શા માટે, તો તમે પહેલામાં જુઓ આનો આકાર ચતુષ્ફલકીય છે, પહેલાનો આકાર કેવો છે, રેખીય, પહેલું, બીજું છે ઇલેક્ટ્રોનની સંખ્યા, એક ફોસ્ફરસની અંદર કેટલા ઇલેક્ટ્રોન, 15 ગુણ્યા 4 તો એટલે 15 × 60 ઇલેક્ટ્રોન છે આમાં, અને એક નાઇટ્રોજનમાં કેટલા હોય, 7 × 7 = 14 જ છે આની પાસે, કેટલા ઇલેક્ટ્રોન છે, 14 જ, બરાબર, તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, નંબરથી આમાં સંપર્ક સપાટી તમે જો, આનું ક્ષેત્રફળ આટલું પહોળું છે, બરાબર, આનું ક્ષેત્રફળ આટલું જ છે, તો ક્ષેત્રફળ પણ નાઇટ્રોજન કેવું છે, ઓછું, એવી રીતે આંતરઆણ્વીય આકર્ષણ બળ પણ તમે જુઓ, જેમ ક્ષેત્રફળ વધારે છે આકર્ષણ બળ વધુ છે, આમાં આકર્ષણ બળ કેવું છે, ઓછું છે, બરાબર। આના કારણસર આ જેનું આકર્ષણ બળ વધુ છે એ પદાર્થ ઘન છે, અને જેમાં આકર્ષણ બળ ઓછું છે એ પદાર્થ કેવું છે, મારો વાયુ સ્વરૂપમાં, જે આ ચર્ચા એટલા માટે કરી કે આ હાઇડ્રોજન
आकर्षण बल स्थिर विद्युत आकर्षण बल से ध्रुवीय उपरांत स्थिर विद्युत आकर्षण बल हम अपने मुख्य पॉइंट पर हाइड्रोजन बल देखेश तो स्वाभाविक है कि हाइड्रोजन बन सकता है एक परमाणु क्यों होवो अपने पास कम्पलसरी हाइड्रोजन परमाणु राइट एक परमाणु हाइड्रोजन है बीजो परमाणु है मस्ट शू हो अबंधकारक इलेक्ट्रॉन युक्त समूह नंबर 15 तत्वों 16 तत्वों 17 समूह तत्वों की बात करिए तो नाइट्रोजन ऑक्सीजन क्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन आ त्रण समूह है एनी पास शू है भरपूर प्रमाण में अबंधकारक इलेक्ट्रॉन युक्म है ये जो आमरो हाइड्रोजन परमाणु आ समूह कोईपण एक अणु साथ पहली शरत शू अपनी पास हाइड्रोजन परमाणु हो बीजी शरत अबंधकारक इलेक्ट्रॉन युक्म धरावत बीजो कोई परमाणु हो हाइड्रोजन है और एनी अबंधकारक इलेक्ट्रॉन युक्म धरावत आव पदार्थ आप तो आना वे सहसंयोजक बंद रचाय ये सहसंयोजक बंद ने अपने शू कही हाइड्रोजन बंद और आज सहसंयोजक बंद है एम एक इलेक्ट्रॉन आने आप एक इलेक्ट्रॉन आने आप हाइड्रोजन आप एक इलेक्ट्रॉन क्लोरीन एट्ले बंद केव कहवा सहसंयोजक बंद पर आज सहसंयोजक बंद इलेक्ट्रॉन युक्म है इलेक्ट्रॉन युक्म तब जो को तरफ वे खसेल जवाब फ्लोरिन तरफ हाइड्रोहेलोजन कम्पाउंड तरफ केम कारण के ऋण बीजभारित बने आज बंद है तूटक रेखा वाले बता सहसंयोजक बंद कम्प्लीट आए बराबर आ कार्बन हाइड्रोजन कम्प्लीट बन सी आकर्षण वर्ती रचाता तूटक रेखा वे अपने हाइड्रोजन बंद बताई तो पहला हाइड्रोजन बंद शू तो हाइड्रोजन परमाणु अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावता पदार्थ वे सहसंयोजक बंद बने और सहसंयोजक बंदना इलेक्ट्रॉन ऋण बीजभार धरावता अथवा तो जेनी विद्युत ऋणता वधु छे तेनी तरफ खेंचायेलो रहे छे आवा बंदने शू कहेवाय हाइड्रोजन बंद तमे फाइनल व्याख्या लखाओ छो हाइड्रोजन बंद कहेवामां आवे छे एमां हाइड्रोजन बंद जोवा मळे छे ए हाइड्रोजन बंद छे ए हाइड्रोजन बंद आपणे एचएफ अणु दाखला तरीके आमरो हाइड्रोजन छे आ फ्लोरिन छे तो फ्लोरिन पासे छेल्ली कक्षामां केटला इलेक्ट्रॉन छे 7 इलेक्ट्रॉन एनी साथे हाइड्रोजन ना एक अणु शू थशे बंधन थशे सहसंयोजक बंद बने बंधन इलेक्ट्रॉन युक्म कोनी तरफ खेंचायेलू फ्लोरिन तरफ तो आज बंद बने क्यों बंद कहवाय हाइड्रोजन बंद कहवाय एमां तमे जुओ अमारो एच अहीं हूँ एफ करू छू तो आना इलेक्ट्रॉन तरफ खेंचाय वळी पाछो आ एच छे एनी साथे आ आना पण इलेक्ट्रॉन खेंचाय आ एफ छे एना अबंधकारक इलेक्ट्रॉन युक्म तूटक रेखा वाळे बताव तो आ हाइड्रोजन बंद छे एवी रीते अमारो एफ छे એની પાસે અબંધકારક ના અબંધકારક કરવા જરૂરી છે પણ તમે ગમે તેમ દોરતો ના ચાલે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બરાબર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સાથે હાઇડ્રોજન બંધના હાઇડ્રોજન પરમાણુ કહે છે તો આ પ્રકારનું મેં તૂટક વડે બતાવેલું છે અહીંયા હાઇડ્રોજન છે ફરી પાછું અહીંયા એચ છે તો આ જે તૂટક રેખા વડે બનાવેલું છે એ કયું કહેવાય હાઇડ્રોજન બંધ એવી રીતે પાણીના અણુમાં પણ હાઇડ્રોજન બંધ બને એને પણ આપણે બતાવીએ છીએ आज मारो पानी में हूँ छे इस साथ एक हाइड्रोजन आम हो एक हाइड्रोजन आम हो एना प्याम होता है बराबर अब एनी पास आया तमने खबर है ऑक्सीजन माथा पर 6 इलेक्ट्रॉन आया है बधु बराबर एम बे इलेक्ट्रॉन हाइड्रोजन साथ बंद बना हजू पर एनी पास बे अबंधकारक इलेक्ट्रॉन युग्म है एटले जो पानी नो बीजो अणु हे तो पानी ना बीजा अणु में जो हाइड्रोजन है ने ए हाइड्रोजन प्रत्ये आकर्षण अनुभव आज अबंधकारक इलेक्ट्रॉन बे शरत जरूरी है एक तो हाइड्रोजन परमाणु सामने आपेलो छे जो आनी पासे अबंधकारक इलेक्ट्रॉन एटले आरो आकर्षण थी बंध रचाय छे एने कहीशुं हाइड्रोजन बंध वळी पाछो आ पानी ना अणु साथे वळी पाछो कोई हाइड्रोजन नो परमाणु आवी जाय बराबर हाइड्रोजन नो परमाणु आवी जाय तो वळी पाछो एना वच्चे तमे जो आ हाइड्रोजन परमाणु अबंधकारक इलेक्ट्रॉन युक्म होवा जरूरी छे ए आनी तरफ खेंचाय छे એટલે પાણીમાં શું બને છે હાઇડ્રોજન બંધ એ રીતે તમે એમોનિયા વાયુમાં પણ બતાવી શકો જેમ પદાર્થ ઘન હોય
એમ હાઇડ્રોજન બંધ પ્રબળ હોય, યાદ રાખજો. પણ જેમ એ વાયુ બને ને એમ હાઇડ્રોજન બંધ કેવો થતો જાય, નિર્બળ થતો જાય. આ તમારો એમોનિયા છે, તો એમોનિયાની અંદર પણ તમે જુઓ ત્રણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય, આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હજુ વળી પાછું હું એમોનિયાનો અણુ લઉં તો એ એમોનિયાના એક હાઇડ્રોજન પ્રત્યે તમે જો આગળ હાઇડ્રોજન પરમાણુ બે શરત છે, એક હાઇડ્રોજન પરમાણુ હોવું જોઈએ, બીજું સામેવાળા પાસે શું હોવું જોઈએ, અબંધકારક ઇલેક્ટ્રોન. તો આના વચ્ચે પણ આકર્ષણ બળ થઈને કયો બંધ રચાય, હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે હાઇડ્રોજન બંધવાળા કયા કયા ઉદાહરણ જોયા, HF ઉદાહરણ જોયું, HCl પણ ચાલે, પાણી પણ ચાલે, એમોનિયા, આ બધા વચ્ચે શું જોવા મળે છે, હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો ફાઇનલી હાઇડ્રોજન બંધની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય, લખજો વ્યાખ્યા, સહસંયોજક બંધથી જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન બંધની વ્યાખ્યા. આના પરથી આપણે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા શું લખાય કે સહસંયોજક બંધથી જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ અગત્યનો છે, આના વગર નોટ પોસિબલ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પદાર્થની વચ્ચે આકર્ષણ બળ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ વચ્ચે આકર્ષણથી રચાતા બંધને, આકર્ષણ શબ્દ લખો, આકર્ષણ બળથી રચાતા બંધને કયો પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણ તત્વની વચ્ચે નિપજતા આકર્ષણ બળને, આકર્ષણ પરમાણુ વચ્ચે આકર્ષણ બળથી રચાતા બંધને શું કહીશું, હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. પછી બીજું વાક્ય શું યાદ રાખીશું કે જેમ હાઇડ્રોજન બંધ પ્રબળ પદાર્થ કયા સ્વરૂપમાં છે, ઘન અવસ્થામાં. એટલે ઘન અવસ્થામાં હાઇડ્રોજન બંધ કેવો હોય, પ્રબળ હોય, હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ જોવા મળે. જ્યારે વાયુ કે પ્રવાહી અવસ્થામાં, વાયુ કે પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ કેવો થોડો નિર્બળ જોવા મળશે. એ જો આપેલો પદાર્થ ઘન હોય તો બરફ હોય તો બરફમાં સ્ટ્રોંગ હાઇડ્રોજન બંધ છે, પણ પાણીમાં એના કરતાં થોડો વીક હાઇડ્રોજન બંધ છે. અને હાઇડ્રોજન બંધ પરથી યાદ આવ્યું કે જો આ પાણી છે ને એમાં હાઇડ્રોજન બંધ બને છે, અને એ હાઇડ્રોજન બંધ બને છે ને એના કારણે પાણીની ઉપર બરફ કરે છે. કેટલા સેલ્સિયસ તાપમાને, 0 થી 4 સેલ્સિયસ. આ 0 થી 4 સેલ્સિયસ તાપમાને છે ને એ પાણીની ઘનતા હાઇડ્રોજન બંધના કારણે વધી જાય છે. પાણીની ઘનતા કેટલી જશે, પાણીની ઘનતા વધારે છે. કોના કારણે, હાઇડ્રોજન બંધના કારણે. અને હાઇડ્રોજન બંધના કારણે એની જે ઘનતા વધુ છે એના કારણે બરફ, પરિસર પ્રશ્ન પૂછી શકાય, બરફ પાણી ઉપર તરે છે શા માટે, કારણ કે 0 થી 4 સેલ્સિયસ તાપમાનમાં, આ જવાબ આવશે, 0 થી 5 સેલ્સિયસ તાપમાનમાં પાણીની ઘનતા વધુ હોવાના કારણે બરફ પાણી ઉપર તરે છે. પાણી ઉપર તરે છે, શા માટે તરે છે, તો એમાં જવાબ છે કે 0 થી 4 સેલ્સિયસ, અત્યારે તો સેલ્સિયસ એકમ નીકળી ગયું છે, તો કેલ્વિનમાં વાત કરીએ, 273 સેલ્સિયસ નીકળી ગયું છે, 273 થી 277 ડિગ્રી કેલ્વિન તાપમાને બરફ પાણી ઉપર તરી શકે છે. કારણ કે આ તાપમાને જે મારું પાણી છે એની ઘનતા હાઇડ્રોજન બંધના કારણે વધારે છે, એટલે બરફ પાણી ઉપર તરી શકે છે. અને આ હાઇડ્રોજન બંધ પાણીમાંના 4 હાઇડ્રોજન બંધ ભેગા થાય એટલે બરફ બને છે. તો તમને આ પણ પૂછાય કે બરફ બને ત્યારે કેટલા હાઇડ્રોજન બંધ ભેગા થાય, 4 હાઇડ્રોજન બંધ. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જ્યારે પણ પાણીમાંથી તમે પાણી ફ્રીજમાં મૂકો છો ત્યારે રિયલમાં શું થાય છે, તો પાણીમાંના જે અણુઓ છે હાઇડ્રોજન બંધ ખીચી જાય અને 4 હાઇડ્રોજન બંધ ભેગા થાય, એટલે પેલો બરફનો ક્યુબ બને. તો બરફ બને છે ત્યારે કેટલા હાઇડ્રોજન બંધ ભેગા થશે, 4 હાઇડ્રોજન બંધ ભેગા થાય છે. એના પછી તમને આપેલું છે કે હાઇડ્રોજન બંધ બને છે એનું કારણ શું, તો એ કારણ અહીંયા રજૂ કરી દીધું છે કે હાઇડ્રોજન બંધ બને છે એનું કારણ શું છે, કે હાઇડ્રોજન બંધ બનવા માટે બે પરમાણુની જરૂર છે, એક તો હાઇડ્રોજન પરમાણુ અને બીજો છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પદાર્થ. અને આ બંને વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે આ જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનથી દૂર છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મની કોની તરફ વધારે ખેંચાશે, હેલોજન તત્વ. એટલે આ હેલોજન તરફ
સહસ્ત્રી જગમાં તો બનાવે જ છે બની જણા બરોબર, પણ આ સહસ્ત્રી જગમાં આ જે ઇલેક્ટ્રોનિક્સ છે એ મોસ્ટલી કોની તરફ ખેંચાય છે, હાઇડ્રોજન પરમાણુ, અને આનાથી દૂર છે એટલે એના કારણે મારો હાઇડ્રોજન પર કેવો વિજભાર હશે પ્લસ વિજભાર, અને ફ્લોરિન જે છે એની વિદ્યુતતા વધુ હોવાના કારણે એનું કેવો વિજભાર હશે માઇનસ વિજભાર. આમ બંનેના જે પ્લસ અને માઇનસ ડેલ્ટા બને છે એના કારણે આપણે કેવો પ્રકાર કહી શકીએ ધ્રુવીય બંધ, એટલે આ કેવો બંધ કહેવાય ધ્રુવીય બંધ. પરિણામે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ધરાવતા ધ્રુવીય અણુ રચાય છે. સ્થિર વિદ્યુત આકર્ષણ બળ છે, સ્થિર વિદ્યુત આકર્ષણ બળ ધરાવતા ધ્રુવીય બંધ, બંધ તો ધ્રુવીય છે પાછું કેવું છે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. કારણ કે આપણે વ્યાખ્યામાં લખ્યું કે હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણથી રચાતો બળ કેવું આકર્ષણ બળ છે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ છે, અને પાછો ધ્રુવીય પણ છે કારણ કે ઉપર પ્લસ અને બીજા ઉપર માઇનસ છે. તો આ બંધ બનાવવાનું કારણ શું, હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ બંધ કેવો બને છે ધ્રુવીય બંધ બને છે. અને મેં એમ કીધું ને કે હાઇડ્રોજન બંધ કોની પર આધારિત છે, ભૌતિક અવસ્થામાં. જો તમારી ભૌતિક અવસ્થા આપેલો પદાર્થ બરફ એટલે કે ઘન અવસ્થામાં હશે તો એ વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ હશે, પણ એ પાણીમાં લો તો હાઇડ્રોજન બંધ એના કરતાં પણ નિર્બળ, અને એમોનિયા વાયુમાં લો તમે તો એના કરતાં પણ નિર્બળ જોવા મળે. જેમ જેમ ભૌતિક અવસ્થા બદલાય હાઇડ્રોજન બંધ પણ પ્રબળતા બદલાય છે. ઓલમોસ્ટ ટાઈમ પ્રશ્ન હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો, આ વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. અહીંયા આઈટી પ્રશ્ન કરીને લખી દઈએ છીએ, આઈટી પ્રશ્ન હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો. હાઈ પ્રશ્ન શીખ્યા પરીક્ષામાં કે હાઇડ્રોજન બંધ એટલે શું, હાઇડ્રોજન બંધના પ્રકાર સમજાવો. તો હાઇડ્રોજન બંધના જવાબ આપીશું, હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે. હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, પહેલો પ્રકાર છે આંતર આમ્લીય આંતઃ આમ્લીય, પહેલો પ્રકાર છે આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ, અને બીજો છે આંતરામ્લીય. શબ્દ બરાબર સાંભળજો, એકમાં આંતરામ્લીય શબ્દ છે, બીજામાં આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ છે, રાઈટ. તો હાઇડ્રોજન બંધ બે પ્રકારના છે, આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ અને આંતરામ્લીય હાઇડ્રોજન બંધ. હવે હું આની વાત કરું છું કે આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ એટલે શું, આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ એટલે પોતાના પોતાના અણુમાં બનતું બંધ. એક જ અણુ છે એના બે જુદા જુદા પરમાણુ, એક જ અણુના બે જુદા જુદા પરમાણુ, એક જ સંયોજનના એક જ અણુના બે પરમાણુ. એટલે વ્યાખ્યા લખું છું, એક જ અણુ, અણુ તો એક જ છે, પોતાના પોતાના અણુ વચ્ચે જે બંધ બને એને શું કહેવાય આંતઃ કહેવાય, અને જુદા જુદા અણુ વચ્ચે બને એને આંતર કહેવાય. એટલું તમારે યાદ, આ શબ્દ કહેવું એક જ અણુના બે પરમાણુ વચ્ચે, અણુ એક જ છે અને એના બે જુદા જુદા પરમાણુ વચ્ચે જે વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાય તો, અણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાય તો, હાઇડ્રોજન બંધ રચાય તો તેને આંતઃ આમ્લીય હાઇડ્રોજન બંધ કહે છે, બંધ કહે છે. ફોર એક્ઝામ્પલ ઓર્થો નાઇટ્રોફિનોલ, અથવા તો તમે ઓર્થો ક્લોરોફિનોલ, હું એ લઉં છું હા, ઓર્થો ક્લોરોફિનોલ વાળું કારણ પૂછાય છે. ઓર્થો ક્લોરોફિનોલ એટલે શું, બેન્ઝીન વલય પર સીએલ છે અને અહીંયા મારો ઓ એચ છે, જોજો બરાબર. તો આ મારી પાસે તમે જોઈ શકો છો શું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ પદાર્થનું નામ શું થાય, ઓર્થોસ્થાનમાં ક્લોરિન છે, ઓર્થો ક્લોરો આ લે છે ને આપણે અહીંયા ફિનોલ જોઈએ બરાબર, તમને વધારે સમજ પડે એટલા માટે આ મારો ફિનોલ, બેન્ઝીન ચક્ર ઉપર હોય છે ને એને ફિનોલ કહેવાય. એનું પહેલું બીજું સ્થાન છે, બીજા સ્થાને ઓર્થો કહેવાય, પહેલું સ્થિર બીજું સ્થાન એને મેટા કહેવાય, અને પહેલું ચોથું સ્થાન એને શું કહેવાય પેરા કહેવાય. તો મારા બીજા સ્થાન પર હું સીઆર લીધું છું, નામનું નામ શું થઈ જાય ઓર્થો ક્લોરો ફિનોલ, કયું નામ ઓર્થો ક્લોરો ફિનોલ. તો આ ક્લોરિન પાસે તમને ખબર છે કે સાત અબંધ સાત ટપકાઓ આવશે બરાબર, સાત ઇલેક્ટ્રોન યુગ્મ છે છેલ્લી કક્ષા, એમાંથી તમે જો એક તો એ બેન્ઝીન સાથે વપરાય ગયું, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ ટપકા છે.
तो अने अन्य हाइड्रोजन बंद है तो आ बंद कारक इलेक्ट्रॉन युग्म अने हाइड्रोजन वच्चे आ रीते जे बंद रचाशे एने कयो बंद कहेवाशे हाइड्रोजन बंद पण केवो हाइड्रोजन बंद आंतः आण्विक अंतः आण्विक हाइड्रोजन बंद रचाय छे एवुं बीजुं उदाहरण आपणे चौकडीमां आपेलुं छे ते ऑर्थो नाइट्रोफिनोल तो फिनोलनो OH आणु नाइट्रोजन छे એ નાઇટ્રોજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માં ડબલ બોન્ડ ટુ અહીંયા પણ ડબલ બોન્ડ તો આ જે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના તરફ આનું બંધ ખેંચાય છે તો તમે જુઓ અણુ કેવો છે એક જ અણુ છે એ શબ્દ મેં વાપર્યો છે એક જ અણુના બે પરમાણુ એટલે હાઇડ્રોજન બીજું છે નાઇટ્રોજન અહીંયા હાઇડ્રોજન બીજું છે ક્લોરીન તો એના વચ્ચે જે બંધ રચાય છે એને આપણે શું કહીશું હાઇડ્રોજન બંધ તો આ તમે જો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ રચાય છે આ એક જ અણુ શબ્દ ખાસ કરીને એક જ અણુના બે પરમાણુ એટલે પોતાના પોતાના પરમાણુ વચ્ચે જે બંધ રચે એને શું કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધની સંખ્યા એક જ છે એટલે આના ગલનયુક્ત કલનયુક્ત કેવા હશે નીચા જોવા મળે છે પણ આ ઓર્થો ક્લોરો અને ઓર્થો ક્લોરો ફિનોલ અને ઓર્થો નાઇટ્રો ફિનોલ હવે હું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની વાત કરું તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે શું એની વ્યાખ્યા લખી આપે બરાબર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની વ્યાખ્યા શું થાય બીજું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ તો અહીંયા તમારે એક જ સંયોજનના બે જુદા જુદા અણુ સંયોજન એક જ છે પણ એના કેટલા ઘટક લેવાના બે એક સંયોજનના જુદા જુદા બે અણુ લેવાના એનામાં એક જ અણુ એટલે કેટલા અણુ લેવાના બે અણુ સંયોજન એક જ છે બરાબર પણ એના કેટલા અણુ લેવાના બે પેલામાં એક જ અણુના બે જુદા જુદા પરમાણુ હતા અહીંયા બે અણુ લેવાના છે આ શબ્દ અગત્યનો છે તમારે કેટલા અણુ વચ્ચે બંધ બનાવવાનું છે બે અણુ વચ્ચે સંયોજન એક જ છે બરાબર પણ એક જ સંયોજન ધરાવતો બે અણુ વચ્ચે જે બંધ રચાય એક જ સંયોજનના બે જુદા 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 બે અણુ વચ્ચે વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાય તો તેને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે દાખલા તરીકે હું ઉદાહરણ બતાવું છું પેરા ક્લોરો પેલામાં ઓર્થો ક્લોરો હતું અહીં હું પેરા ક્લોરો લખું છું બરાબર આ પેરા ક્લોરો ફિનોલ પેરા ક્લોરો પેલામાં ઓર્થો ક્લોરો ફિનોલ લખું તો એ પેરા ક્લોરો ફિનોલ લખું તો આવા મારે કેટલા અણુ લેવાના બે અણુ શબ્દ બરાબર સાંભળજો એક જ અણુ વચ્ચે જે બંધ બને એને આંતર કહેવાય અને બે અણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય એટલે આવો મારે બીજો અણુ લેવાનો પણ ધ્યાનમાં રાખવાનું તમારું બીજું અણુ તમે લો ત્યારે જે હાઇડ્રોજન છે ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવવું જોઈએ એટલે અહીંયા હું લઈશ ત્યારે ક્લોરીનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવશે બરાબર આ ક્લોરીનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અહીંયા એચ ની જગ્યાએ ઓ એચ આવશે બરાબર ચાલો એમ જી નું ભલે અહીંયા તમે જોઈ શકો છો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અહીંયા ઉપર પણ હાઇડ્રોજન બંધ બને છે અને નીચે પણ જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આ હાઇડ્રોજન બંધ તો અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને છે એટલે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને ત્યારે ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજન બંધ મળશે બે હાઇડ્રોજન બંધ એવી રીતે આપણે પેરા નાઇટ્રોનું ઉદાહરણ લઈએ તમારી પુસ્તકમાં આપેલું છે તે પેરા નાઇટ્રો બરાબર તો એ પેરા નાઇટ્રોની અંદર તમે જુઓ આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન છે પણ બંને અણુ કેટલા જુદા છે બે અણુ તો આમ બે અણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ
રચાય એક જ સંયોજનના બે અણુઓથી હાઇડ્રોજન બંધ રચાય છે અને આંતરામી હાઇડ્રોજન બંધ કહેવાય. આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા કેવી છે? વધુ છે. એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ વધુ તેમ એના ગલનબિંદુકરણ કેવા જોવા મળે? વધુ જોવા મળે છે. નાના ગલનબિંદુકરણ કેવા હોય? ઊંચા જોવા મળે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આપણે કેવા જોવા મળશે? ઊંચા જોવા મળે છે. શા માટે? કારણ કે હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ છે. તો તમને પરીક્ષામાં કારણ પૂછાય છે, ઓર્થો ક્લોરોફિનોલ કરતાં પેરા ક્લોરોફિનોલ ઉત્કલન બિંદુ વધુ છે. શા માટે? જવાબ લખજો કે ઓર્થો ક્લોરોફિનોલ, જવાબ હું પહેલો મૂકું, ઓર્થો ક્લોરોફિનોલમાં કયો બંધ છે? આંતરામી હાઇડ્રોજન બંધ છે. આંતરામી હાઇડ્રોજન બંધ છે. જ્યારે પેરા ક્લોરોફિનોલમાં, જવાબ લખજો, જ્યારે પેરા ક્લોરોફિનોલમાં કયો બંધ છે? આંતરામી હાઇડ્રોજન બંધ છે. રાઈટ, આ પહેલો મુદ્દો હાઇડ્રોજન બંધ છે. પછી બીજા મુદ્દામાં લખીશું કે ઓર્થો ક્લોરો હાઇડ્રોજન આંતરામી હાઇડ્રોજન બંધ છે, એમાં એક જ હાઇડ્રોજન બંધ બને છે. એક જ હાઇડ્રોજન બંધ બને છે, બરાબર. અને એ એવો હોય થોડો નિર્બળ હોય, બરાબર. જ્યારે પેરા ક્લોરોફિનોલની અંદર એક કરતાં વધુ હાઇડ્રોજન બંધ બને છે, બરાબર. પેલામાં એક જ હાઇડ્રોજન બંધ, આમાં એક કરતાં વધુ હાઇડ્રોજન બંધ બને. અને જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધતી જવું, જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે છે તેમ પદાર્થના ગલનબિંદુમાં સ્થાય વધારો થાય છે. આમ ઓર્થો ક્લોરોમાં એક જ હાઇડ્રોજન બનશે, એટલે એનું ગલનબિંદુ નીચું છે. જ્યારે પેરા ક્લોરોમાં બે હાઇડ્રોજન બંધ, શબ્દ ખાસ ધ્યાનમાં સાંભળજો કે જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે એમ ગલનબિંદુ ઉત્કલનબિંદુ વધે છે, બંધ મજબૂત થાય છે. માટે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ આપણે કેવા જોવા મળે? ઊંચા જોવા મળે છે, બરાબર. હવે ત્યાર પછી આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સાથેની એક્સરસાઇઝમાં તમે જુઓ કે 4.28 નંબરનો પ્રશ્ન છે કે નીચેના પરમાણુની અંદર હાઇડ્રોજન સિગ્મા અને પાઈ બંધ જણાવો. 4.28 નંબરનો પ્રશ્ન છે, કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ છે? એમાં પહેલું આપ્યું છે C2H2 અને બીજું આપ્યું છે C2H4. તમારે આ યાદ રાખવાનું, ફોર આવે છે આલ્કિન કહેવાય, ડબલ બોન્ડ ધરાવતો પદાર્થ, અને બે આવે છે આલ્કાઇન કહેવાય, બરાબર. આનું બંધારણ આપણે દોરવાનું છે, તો CH આપણે સંકલનમાં શીખી ગયા. અહીંયા શું આવશે? સી અહીંયા એચ, અહીંયા ત્રિપલ બોન્ડ, અહીંયા CH. આ પહેલાનું કંઈ બંધારણ હતું. તો આમાં તમે જુઓ કેટલા સિગ્મા બંધ છે, ઉપર અને નીચે છે, કયો બંધ કહેવાય? પાઈ બંધ કહેવાય. આપણે આગળ સંકલનમાં શીખી ગયા છે. તો આ પહેલા બંધારણમાં પાઈ બંધ કેટલા છે? બે પાઈ બંધ છે. હવે સિગ્મા બંધ ગણો જોઈએ. સિગ્મા બંધ હું હાઈલાઈટ કરું છું. આ સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ, અને આ પણ સિગ્મા બંધ. કેટલા સિગ્મા બંધ છે? આ ત્રણ, એક બે અને ત્રણ. ત્રણ સિગ્મા બંધ છે અને બે કેવા બંધ છે? પાઈ બંધ છે. એમાં C2H2માં, કારણ કે ત્રિપલ બંધ વાળો પદાર્થ. હવે આપણને C2H4 પૂછેલો છે, તો આપણે C2H4 એટલે જે બે હાઇડ્રોજન, તો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, અને અહીંયા કયો બંધ આવશે? ડબલ બંધ. તો ડબલ બંધમાંથી એક બંધ છે, કયો છે? પાઈ બંધ છે. બાકી બધા સિગ્મા બંધ ગણો જોઈએ. કેટલા સિગ્મા બંધ છે? એક બે ત્રણ ચાર અને આ પાંચ. તો પાંચ સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ અંદર જોવા મળે છે. તો એક્સરસાઇઝ નંબર 4.28. એના પછી તમને આપેલું છે 4.29 કે આંતર કેન્દ્રીય અક્ષને એક્સ બ્લોક કોણ સિગ્મા બંધ બનાવે છે અને કોણ ના બનાવે. તો આગળ આપણે શીખી ગયા છે સિગ્મા બંધ કોની વચ્ચે બને? સમાન કક્ષકો વચ્ચે બને. તો સમાન કક્ષકો તમારે પકડવાની, 1s 1s, આ સમાન કક્ષકો છે. આ 1s ને 1s, તો આના વચ્ચે કયો બંધ બને? સિગ્મા બંધ બને. સરખી સરખી કક્ષકો લેવાની, સરખી હોય તો સિગ્મા બંધ બને, સરખી ના હોય તો ના બને. પછી કીધું છે 1s અને 2px, તો ના બને. 1s અને 2px કક્ષ અને આંતર કેન્દ્રીય અક્ષ દઈએ તો 1s અને 2px આપેલી છે. જો 2px આહા, આમાં પણ સિગ્મા બંધ બને. જો 2px ને તમે આમ લઈએ તો આમાં પણ કયો બંધ બને? સિગ્મા બંધ બને. વાય અને ઝેડ, વાય અને ઝેડ આવશે તો સિગ્મા બંધ નહીં બને, કારણ કે એ ઉભી છે.
दाखला तरीके हम टूपी वाई टूपी वाई तो ये ना बने टूपी वाई कक्षक कयो बंद बना से पाई बंद बना એટલે વાય આવી ઉભી હોય તો કયો બંધ બનાવે પાઈ બંધ બનાવે રાઈટ આ આપણે શીખી ગયા છે એક એસ અને પી કક્ષક એક એસ અને એસ કક્ષક સિગ્મા બંધ બનાવે એક એસ અને પી કક્ષક સિગ્મા બંધ બનાવે પી વાય પી વાય ઉભી છે એટલે ના બને એવી રીતે વનેશ અને ટુએસ છે તો પણ ના બને કેમ કારણ કે વનેશ કરતા ટુએસ ની શક્તિ વધારે છે એટલે વનેશ અને ટુએસ વચ્ચે પણ કયો બંધ ના બને સિગ્મા બંધ ના બને એનો મતલબ કે ત્રણ પદાર્થ સિગ્મા બંધ બનાવે વનેશ વનેશ 1s 2px બરાબર આ બે સિગ્મા બંધ બનાવ્યો બાકીના બે સિગ્મા બંધ બનાવતા નથી તો તમારો એક્સરસાઇઝ નું 4.29 નંબર નું પ્રશ્ન પછી 4.30 નંબર નું પ્રશ્ન જુઓ નીચેના અણુમાં કાર્બન પરમાણુ કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવામાં આવે છે તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું સિંગલ બોન્ડ આવે એટલે sp3 આ CH3 CH3 તો સ્વાભાવિક છે સિંગલ બોન્ડ એટલે શું લખી દેવાનું આ sp3 છે ને આ એક છે sp3 ચાલો બીજું ઉદાહરણ જુઓ એમાં આપેલું છે CH3 CH ડબલ બોન્ડ CH2 આમાં સિંગલ બોન્ડ છે એટલે આ sp3 કહેવાય પણ આ બંને વચ્ચે શું છે ડબલ બોન્ડ એટલે આ એક કેવો કહેવાય sp2 આ પણ કેવો કહેવાય sp2 કહેવાય મેં શીખવાડ્યું છે સિંગલ બોન્ડ એટલે sp3 ડબલ બોન્ડ એટલે sp2 તો આ બીજો જવાબ થઈ ગયો ત્રીજો જવાબ તમને આપેલો છે CH3 CH2 OH તો આવી ગયું CH3 CH2 OH બરાબર તો અહીંયા આ પણ સિંગલ બોન્ડ એટલે sp3 આ પણ સિંગલ બોન્ડ એટલે sp3 તો આ કેવો સંક્રમણ કહેવાય sp3 કારણ કે સિંગલ બોન્ડ છે બરાબર સિંગલ બોન્ડ છે એટલે સંક્રમણ કેવો આવશે sp3 જોવા મળે ચાલો એના પછી તમને આપેલો છે આલ્ડિહાઇડ CH3 CHO CH3 C ડબલ બોન્ડ OH હવે અહીંયા ડબલ બોન્ડ આવે છે કાર્બન એટલે આ કાર્બન કેવું સંક્રમણ કહેવાય sp2 કહેવાય આ સિંગલ બોન્ડ છે તેનું સંક્રમણ કેવું કહેવાય sp3 કહેવાય એમ રાખજો બરાબર ત્યાર પછી તમને ઉદાહરણ આપેલું છે CH3 C ડબલ OH એસિટિક એસિડ છે બરાબર CH3 C ડબલ OH તો આમાં પણ તમે જો આ કાર્બન છે એના સિંગલ બોન્ડ સાથે સંકળાયેલું છે એટલે પહેલો કાર્બન sp3 સંક્રમણ પણ આ કાર્બન શું છે ડબલ બોન્ડ એટલે કયું સંક્રમણ કહેવાય sp3 સંક્રમણ કહેવાય રાઈટ તો આ એક્સરસાઇઝ સોલ્વ થઈ એના પછી તમને આપેલું છે સિગ્મા બંધ અને પાઈ બંધ એટલે શું તો જેમાં છેડાઓ છેડાઓ સંમિશ્રણ થાય એને સિગ્મા બંધ કહેવાય બરાબર અને જેમાં ઉપર અને નીચે ઓવરલેપિંગ થાય ઉપર અને નીચે બંધનું સંમિશ્રણ થાય તેને પાઈ બંધ કહેવાય ત્યાર પછી 36માં નંબરનો સવાલ પણ આપણે સોલ્વ કર્યો તો બરાબર એના પછી છે હાઇડ્રોજન બંધ એટલે શું તે વાંડરવાલ્સ બંધ કરતા નબળા છે એટલે પ્રબળ છે તો એ કેવા છે પ્રબળ છે કારણ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ કેવું છે સાર્વત્રિક છે મેં હમણાં પણ કીધું વાંડરવાલ્સ આકર્ષણ બળ એટલે એટલા માટે થોડી ચર્ચા કરી હતી કે વાંડરવાલ્સ આકર્ષણ બળ એટલે એકનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે એ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે અને એની સાપેક્ષમાં કોણ પ્રબળ છે હાઇડ્રોજન બંધ કારણ કે એમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે એટલે ક્લિયર તો અહીંયા આપણે સાત્યની એક્સરસાઇઝ પૂર્ણ કરીએ છીએ આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને સાત્યના બધા જ સવાલો લખી દેવાના અને વેરી મોશન પ્રશ્ન તૈયાર કરવાનો હાઇડ્રોજન બંધ એટલે શું તેના પ્રકાર સમજાવો બરાબર